આ તો એક વસ્તુ છે, ભગવાન કે હું વસ્તુ જોઈ, હું વસ્તુ જોઈ, બોલો શું જોયું તમે? એ કાંઈ નહીં, કાંઈ નહીં નહીં, તમે કયો શું જોયું? કે ઓલું તમે ખાતા હતા ને પછી તમારું એઠું મોઢું પાછું ગોવાળિયાના મોઢામાં ને પછી વળી એ પાછું તમારા મોઢામાં ને પછી એ વળી પાછું લઈને તમે બીજા ગોવાળિયાના મોઢામાં, એવું બધું જોયું ને, એટલે મને એમ થયું કે આ થોડા ભગવાન હોય. બ્રહ્માજીએ, બ્રહ્માજીને ભગવાને કીધું, એક કામ કરો, ઓલા ગોવાળિયાઓને અહીંયા લઈને આવો, પછી હું તમને જવાબ આપું. ભગવાને જેટલા સ્વરૂપ પોતાના પ્રગટ કર્યા હતા બધા પોતાનામાં લઈ લીધા, સાચા ગોવાળિયાઓ અને વાછડાઓ હતા એને નીચે લઈ આવ્યા. પછી બ્રહ્માજીને કીધું, આંખ બંધ કરી અને પાછી ખોલો અને જોવો. બ્રહ્માજીએ આંખ બંધ કરીને ખોલીને જોયું, જેટલા ગોવાળિયાઓ અને વાછડાઓ હતા એમાં બધામાં ભગવાનના જ દર્શન થયા. ભગવાને કીધું, હે બ્રહ્માજી, આ જગતમાં જેટલા જીવ છે એ બધા મારા જ સ્વરૂપ છે. ગીતાજીમાં ભગવાન કહે છે, મમ એ વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, આ બધા મારા જ છે. હું ને હું મારા મોઢામાં બે વખત કોળીઓ નાખું તો એમાં એઠું ગણાય ન ગણાય? તો આ બધા જેટલા દેખાય છે ને એ બધું મારું જ સ્વરૂપ છે. તમને બધું ભેદ લાગે છે ને એટલે તમે ચક્રે ચડ્યા છો, કાંઈ ભેદ ભેદ નથી. દેખાય છે એ બધા વાછડાઓ, દેખાય છે એ બધા પશુઓ, દેખાય છે એ એ બધા ગોવાળિયાઓ, એ બધું મારા સિવાય કાંઈ નથી. હે બ્રહ્માજી, તમે પણ મારું જ રૂપ છો. બ્રહ્માજીએ કીધું, ઓ હું તો ભૂલી ગયો તો પ્રભુ, આ સૃષ્ટિ આપનું સર્જન છે. બ્રહ્માજીએ માફી માગી છે, જ્ઞાન થયું. ભગવાન કીધું, થાય થાય, એવું કાંઈ નથી. બધાય દેવતાઓને એક એક વાર અભિમાન થયું છે, બધાયના અભિમાન દૂર કર્યા. ઇન્દ્રને પણ એક વાર અભિમાન થયું છે, એની પણ કથા આવશે, એને ભગવાને દૂર કરે છે. સુંદર મજાની કથા કહે છે. પછી તો બ્રહ્માજી પ્રણામ કરી ક્ષમા માગી ત્યાંથી વિદાય લે છે. સમય વીતવા લાગ્યો છે. એમ કરતા કરતા એક વખત ભગવાન વાછડાઓ ચરાવતા ચરાવતા દૂર સુધી નીકળી આવ્યા. ભગવાનના પેટમાં ભૂખ લાગી છે. એટલે દાવું, ભૂખ લાગી છે, અહીં કે આજુબાજુમાં ખાવાનું નથી, કાંઈ ફળ બળ મળી જાય તો? ગોવાળિયાઓએ કીધું, છે પણ જવાય એવું નથી. ભગવાને કીધું, છે પણ જવાય એવું નથી, એટલે તો કે એ હામો દેખાય મોટો બગીચો, એમાં સરસ મજાના મીઠા મીઠા દાડમ, મીઠા સફરજન, મીઠા જામફળ, કેળા, જેટલા જોઈ બધા ફળ એની અંદર થાય છે. પણ કનૈયા, એમાં એક ગધેડાના રૂપમાં ધેનુકાસુર રહે છે, અને એ ધેનુકાસુર જે છે ને એ બધાને બહુ પીડા આપે છે. એ જંગલમાં કોઈ ફળ તોડવા જાય ને તો ધેનુકાસુર એને પાટા મારી મારીને ખતમ કરી નાખે છે. ભગવાને કીધું, એમાં તો કાંઈ મારીએ જરૂર નહીં પડે, આ દાવ છે ને. દાવુએ કીધું, જો આજ્ઞા. દાઉજી કે હાલો ને, એનું કામે કરતો હું, થોડાક જામફળ તોડતો આવું. તે દાઉજી અંદર પ્રવેશ કરે છે અને જેવા ઝાડવાનો અવાજ આવ્યો ને ધેનુકાસુર દોડતો દોડતો આવે છે. અને દાઉજી મહારાજ ઓલું દોડીને તરાપ મારવા જાય ને દાઉજી એક જ ક્ષણમાં ત્યાંથી હટી ગયા અને પેલાનો ત્યાં ઘા ફેલ ગયો ને દાઉજી તરત પાછળની સાઈડમાં આવીને બે પગ પકડી લીધા અને ઉપાડી ઉપાડીને જેમ ધોબી ઉલાડી ઉલાડીને પછાડે ને કપડાને, કોક જૂનું ગોદડું કે શાલ સાફ કરવા માટે આમ કરીને ધા ધા એમ પછાડી પછાડીને એને માર્યો. આ ધેનુકાસુર છે ને લોભ વૃત્તિનું પ્રતીક છે. દાઉજી મહારાજ કહે છે, જે લોકો પોતાની સંપત્તિ ઉપર બીજા કોઈને ભાગ નથી આપતા ને, ભગવાન પછી એને આવી રીતે જ કરે છે. આપણી સંપત્તિના ઘણા બધા ભાગીદાર હોય છે. આપણે જે કમાઈએ ને એમાં સમાજનો ભાગ હોય, એમાં ભગવાનનો ભાગ હોય, એમાં પરિવારનો ભાગ હોય, એમાં પ્રાણીઓનો ભાગ હોય અને એક ભાગ આપણો હોય. આટલા બધા ભાગ હોય આપણે જે કમાઈએ ને. એટલે પશુ પક્ષીઓ માટે કાઢજો, સામાજિક પ્રવૃત્તિ માટે કાઢજો, પરિવાર માટે કાઢજો, ધર્માદા માટે કાઢજો, આ બધાનો ભાગ હોય એમાં. કાલનો તો ઓલા દાદા કહેતા, કા વેમો ભાગ કેમ નથી કાઢતા, બધું તમારું છે, અધિકારપૂર્વક બોલતા, બધું તમારું છે, કઈ કેમ વેમો ભાગ નથી કાઢતા, લાખ રૂપિયા કમાશો તો 5000 કેમ નથી કાઢતા? બહુ સરસ, હા સાચી વાત છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એવું કીધું છે, 10મો ભાગ ન કાઢી શકે ને તો 20મો ભાગ કાઢો. એટલે એને ડાયરેક્ટ 20મા ભાગની જ વાત કરી, શિક્ષાપત્રીના વચન છે, એના અનુસાર બોલતા હતા. એ મજાની વાત, સાચી, કેમ નથી કાઢતા, બધું તમારું છે, હા સાચી વાત છે. એટલે બહુ સરસ
એટલે આપણો એકલાનો ભાગ નથી. આ ધેનુ કાસુર તો કે ફળ હળી જાય તો હળી જાય પણ કોઈને ખાવા ન દઉં, એટલે ધેનુ કાસુર નહીં થવાનું. ફળ હળે ને એના પહેલા દઈ દેવાના, નકર પછી ધેનુ કાસુર થઈ જાય. અયમ સાક્ષાત ધેનુકાસુરને ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી તો દિવસો વીતવા લાગ્યા ને એમ કરતા 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 ભગવાન કે આપણે બધા જંગલોમાં આટા મારી છીએ, તે જમનાને કિનારે હાલો ને જાય. તે જમનાને કિનારે ભગવાન જાય છે અને ત્યાં સરસ મજાના રમત રમે છે. ઓલા બધા વાછડાઓ બધા ચરે છે, ભગવાન થઈ ગયા ફ્રી. એ કે હવે આપણે હાલો ને કંઈક રમત રમીએ. તે ઓલો કપડાનો લુગડાનો દડો બનાવ્યો ને એક લીધી ગેડી, હાલો ગેડી દડે રમીએ. શ્રીદામા નામનો ભગવાનનો એક મિત્ર છે, એ ઘરેથી દડો લઈ આવ્યો પણ ગોવાળિયાને કીધું, ભાઈ જો સાંભળો, આ દડો એકનો એક છે, આપણે ખોવાઈ જાય તો રમત થઈ જાય બંધ, એટલે યમુના નદીમાં નો વયો જાય એનું ધ્યાન રાખજો. કેમ કે જમુના નદીમાં અહીંયા બાજુમાં ગુનો છે અને ગુનામાં ઓલો કાલી નાગ રહે છે, એટલે એણે આ બધું પાણી વિષાક્ત બનાવી દીધું છે, કોઈ એક ઘૂંટલો પીવે તો મરી જાય. એટલે એમાં જો દડો ગયો તો કાં તો એ દડો લાવી દેવો પડશે, કાં નવો બનાવી દેવો પડશે. બધાએ કીધું કબૂલ 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 અને પછી રમવા માંડ્યા. રમતા રમતા ભગવાનને કાલિયનો ઉદ્ધાર કરવો હતો, ભગવાને જોરથી એક ઘેડી ઠપકારીને તે દડો ગયો ગુનામાં. અને શ્રીદામાએ રાડા રાડી શરૂ કરી, જો નાખ્યો દડો, જો મારો દડો વયો ગયો. કનૈયા નિયમ બધા માટે હરખો, નંદ બાબાને કહેજે, મા યશોદાને કહેજે, નવો દડો બનાવી દે. ભગવાને કીધું, એ તો ભાઈ રમતમાં બધું થાય, ગેડી લાગી તો વયો ગયો દડો, કઈ નવો બહુ દવા દડો કોઈ લાવી ના દે તો આ દડો કાઢી દે. ભગવાન કીધું, હા કાઢી દઉં. અરે ગોવાળિયા કે હું કાઢી દે, કન્યા કનૈયા રેવા દે રેવા દે, એમાં નહીં પડતો, પાણી વિષાક્ત છે. એ શ્રીદામા તારો તે કઈ મગજ કામ કરે છે, ભગવાન કોઈનું સાંભળતા નથી. યમુના કિનારે કદંબનું ઝાડવું છે, એના ઉપર ચડે છે ને ટગલી ડાળ ઉપરથી માર્યો ધુબકો, ને જમના જળની અંદર જાય છે. તળિયે પેલો કાલીય નાગ સૂતો છે, અને પૂછ મરણી ને મૂછ મરણી ને નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને મારા સ્વામી દ્વારે. બહુ સુંદર કોણે બને, નરસિંહ મહેતાની રચના છે. એ જળ કમળ છાંડી જાને વાલા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને વાલા. સુંદર ભગવાન સંવાદ કરે છે. નાગણીઓ બધી આવે છે, બાર વહી જા બાર વહી જા, અમને તો આશ્ચર્ય છે તું જીવતો કેમ છો વિષાક્ત પાણીમાં. કેમ કે વારે વારે ઓલો શ્વાસ લઈ અને વિષાક્ત જ્વાળાઓ છોડે છે, આખું પાણી વિષ વિષ થઈ ગયું છે, ચારે બધું ઝેર. ભગવાને કીધું, એવા ઝેરબેનની અસર મને ન થાય, મારે તો એપોઇન્ટમેન્ટ છે તારા સ્વામી આરે, એને જગાડ. અને પછી તો કાલિયને જગાડે છે અને કાલિયની સાથે ભગવાન યુદ્ધ કરે છે. પણ કાલિયની સાથે યુદ્ધ ભલે કરે, કાલિયનો સંહાર કરતા નથી, કાલિયને ભગવાન મારતા નથી. કાલિય ફૂણ ઊંચી કરીને બહાર નીકળે છે, ભગવાન એની ફૂણ ઉપર બેસી જાય છે. જે જે ફૂણથી પ્રહાર કરવાની કોશિશ કરે છે, ભગવાન એ એ ફૂણ ઉપર નાચતા નાચતા પોતાના પગનો પ્રહાર કરે છે. કાલિયની એ ફૂણમાંથી બધું ઝેર બહાર નીકળી જાય છે, કાલિયને નિર્વિષ કરી નાખ્યો, બધું વિષ કાઢી નાખ્યું. પછી તો કાલિય એવો થાક્યો ને મરવા પડ્યો, એટલે નાગણું એ માગી માફી કે પ્રભુ અમારા સ્વામીને છોડી દો. ભગવાને કીધું, ચિંતા ન કરો, ઓમે મારવાનો નથી, પણ તમારા સ્વામીને કહો કે એને લીધે અહીં પાણી બગડ્યું છે, કોઈ પી નથી શકતું. પ્રાણીઓ પીવે તો પ્રાણી મરે, ઝાડવા પીવે તો ઝાડવા બળી જાય, અને જો ઝાડવામાં ફળ આવે તો એ ફળ ખાનારા મરી જાય. આ બધું અહીંયા ન પોસાય અમારા વ્રજમાં, એટલે આને કહો કોઈ બીજી જગ્યાએ વહી જાય. કે ક્યાં જાય? તમે આજ્ઞા કરો ત્યાં જાય. કે જાઓ બેટ દ્વારકા જાઓ, અને દ્વારકાની આગળ બેટ દ્વારકા, ત્યાં કાલિયને મોકલ્યો છે. બેટ દ્વારકાનું એના સમયમાં ત્યારના સમયમાં નામ હતું રમણક દ્વીપ. બેટ દ્વારકાનું નામ રમણક દ્વીપ હતું, રમણક દ્વીપમાં મોકલ્યો છે. અને પછી ભગવાને એ
કાલીએ ચાલ્યા ગયા પછી યમુના જળમાં પોતાનો ચરણ બોળ્યો છે, બધુંય વિષ ખેંચી લીધું છે. જળને પવિત્ર બનાવ્યું છે ભગવાનના સ્પર્શ માત્રથી, યમુના જળ ચોખ્ખું થયું છે, બધાએ પી શકે એવું થયું છે. ભગવાને યમુના જળ બધાય માટે ચોખ્ખું કર્યું અને પછી પરમાત્મા આવી રીતે બહાર નીકળે છે. અને એ સમયમાં બરાબર ત્યાં તો નંદ બાબાને યશોદાજીને ખબર પડી છે, તે દોડી દોડીને આવ્યા છે, પણ બહુ દૂર જગ્યા હતી, હાંજ રોંઢો પડી ગયો. રાતે એ લોકો ખાઈ પીને ત્યાં ત્યાં સૂઈ ગયા અને અડધી રાત્રે ત્યાં દાવાનળ લાગ્યો છે. બધાએ બળવાની તૈયારીમાં ભગવાને કૃપા કરીને એ દાવાનળનું પાન કર્યું છે, પી ગયા છે. દાવાનળના પાનની કથા કહી છે, ગોપ ગોવાળોની રક્ષા કરી છે. પછી તો ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે અને ત્યારબાદ ગોપ ગોવાળોની સાથે ભગવાન એક વખત મુંજારણ્યની અંદર જતા હતા. માણસ આખે આખો ઊભો રહી જાય તોય દેખાય નહીં એવું મુંજનું મોટું મોટું ઘાસ થાય. એકવાર ગાયું ચરતી ચરતી એ મુંજના ઘાસમાં પ્રવેશ કરી જાય છે, કોઈ અંદર જાતું નથી. અને અચાનક ભગવાન પ્રવેશ કરે છે અને એક રાક્ષસ રૂપ અગ્નિ ત્યાં આવે છે, ગાયને અને ગોપાલ શ્રી કૃષ્ણને મારવા માટે થઈને નિશ્ચય કરે છે. ભગવાન આ બધી લીલા સમજી ગયા છે. પરમાત્માએ એ અગ્નિનું પાન કર્યું છે. પછી તો શરદ ઋતુનું ને વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. ભગવાન સુંદર મજાની શરદ ઋતુમાં અને વર્ષા ઋતુમાં લીલાઓ કરે છે. વર્ષા ઋતુ ગઈ એટલે તરત સુંદર મજાની ચારે બાજુ લીલોતરી દેખાય છે અને લીલોતરીમાં ભગવાનને આનંદ થયો. આજ ભગવાનને કેડે ખોસેલી વાસળી બહાર કાઢી છે અને વેણું વગાડી છે. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂન નનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રં વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષં ચૂત પ્રવાલવરહસ્તવકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્રવેશો મધ્યે વિરે ચતુરલં પશુપાલ ગોષ્ઠ્યાં રંગે યથા નટવરો ક્વચ ગાયમાનો. સુંદર મજાનું વર્ણન કર્યું છે. ભગવાન વેણું વગાડે છે અને આખા સમગ્ર સૃષ્ટિમાં કેવું વાતાવરણ ઊભું થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાને વેણું વગાડીને આખા ગોકુળને ગાંડું કર્યું છે. જે વેણુના સ્વરને સાંભળે છે એ પોતે શું કરે છે એ ભૂલી જાય છે. ઓલા હરણાઓ ભગવાનના વેણુના નાદને સાંભળે અને મોઢામાં મોઢામાં ઘાસનો એ ચારો ચરતા હોય, આમામ ચાવતા હોય, એ મોઢું ચોટી જાય અને મોઢામાં ચારો એમનેમ રહી જાય છે. ભગવાનની વેણુને સાંભળીને જ્યાં ભગવાન યમુનાજીમાં ચરણ બોળીને વેણું વગાડતા હોય, પેલા વૃક્ષ જેમાં ફૂલ ખીલેલા છે એને ભગવાનના ચરણમાં પુષ્પ અર્પણ કરવાની ઈચ્છા થઈ જાય છે. પવનને બોલાવે છે, એ પવન થોડોક ઝડકી નાખ તું, થોડાક ફૂલ ખેરું અને યમુનાજીના માધ્યમથી કૃષ્ણના ચરણ સુધી આ પુષ્પ પહોંચાડું એમ કહી અને આ પારિજાતના ઝાડવામાંથી પુષ્પ ખરે છે, ભગવાનના ચરણ સુધી પહોંચે છે. બહુ સુંદર મજાનું વર્ણન કર્યું. હંતાય મદ્રિરબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગો ગણયોસ્તયોર્યત પાનીય સૂય વસકંતર કરકંદ મૂલૈ ગા ગોપકૈરનુવનમ નયતો રુદાર વેણુસ્વને કલ્પદૈસ્તનુ બૃત્સુ સખ્યઃ અસ્પંદનમ ગતિમતાં પુલકસ્તરૂણાં નિર્યોગ પાશદૃતલ ક્ષણયોર વિચિત્રમ. સુંદર મજાનું ગીત ગાયું છે, અર્થ બહુ સુંદર છે. હે ગોપી, આ બધી ગોપીઓ અંદર અંદર વાત કરે છે. જ્યારે ભગવાન સુંદર મજાનું ચરિત્ર કરે છે અને જ્યારે ગાયો પોતાના વાછડાની સાથે ત્યાં ચરતી હોય છે, ભગવાનના વેણું વગાડ્યા પછી વેણુંનો નાદ જ્યારે ગાયના કાનમાં પડે છે ત્યારે ગાયને પોતાનું થન પોતાના ધાર્યામાં રહેતું નથી અને ગાયને કાત્યાયની માં ભગવતીની પૂજા કરે છે અને પછી પ્રાર્થના કરે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મેં કુરુ તે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, હે ભગવતી રાજરાજેશ્વરી, તું જો અમારી ઉપર, હવે જો બધી ગોપીઓ ગોરમાનું વ્રત કરીને
એક જ વસ્તુ માગે, એક જ વ્યક્તિને પતિના રૂપમાં માગે છે. કોને? કૃષ્ણને. કાત્યાયની મહામાએ મહાયોગી નદીશ્વરી આ નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુ તે નમઃ, ગોપીઓ અનેક અને એનો પતિ એક, ભગવાનને પતિ રૂપમાં માગે છે. અને સાચું છે, ઓ અખિલ જગતનો સ્વામી પતિ તો એક જ છે, શ્રી કૃષ્ણ. પતિ તો એક જ છે. એક બહુ સુંદર ભાવ છે. એટલે આ વ્રતને કારણે પરમાત્મા પ્રસન્ન થાય છે અને પતિના રૂપમાં એ ગોપીઓની આશા પરિપૂર્ણ કરવા માટે થઈને ભગવાન રાસલીલામાં એક એક કાન અને એક એક ગોપી ત્યાં એની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. તો બહુ સુંદર મજાની અહીંયા તો કથા છે. પછી એમાં શું થયું કે વ્રત તો કર્યું પણ વ્રત કરતી વખતે એને જે યમુના જળમાં સ્નાન કરવાનું હોય, ગોપીઓ એક જ જોડી વસ્ત્ર ધારણ કરીને આવે છે, એટલે સ્નાન કરવા માટે જ્યારે અંદર યમુનામાં પ્રવેશ કરે છે ત્યારે વસ્ત્ર ધારણ નથી કરતી. ભગવાને કીધું આ વ્રત તો કરે છે પણ આને વ્રતના નિયમની ખબર નથી, નિર્વસ્ત્ર થઈને નદીમાં સ્નાન કરાય નહીં, વસ્ત્ર પહેરીને જ સ્નાન કરાય. એટલે ભગવાન ગોપીઓના જે વસ્ત્ર કિનારે પડ્યા છે એનું હરણ કરી પોટલું બાંધી કદમના ઝાડ ઉપર ચડી જાય છે. પછી ગોપીઓ પોતાના વસ્ત્ર ગોતે છે. ભગવાન ગોપીઓને ઉપદેશ આપે છે, હે ગોપીઓ આ વસ્ત્રનું મેં હરણ એટલા માટે કર્યું કે તમને વ્રતનો નિયમ સમજાવું. જો વ્રત કરવું હોય ને તો સાચા નિયમથી કરવાનું. ઘણા લોકો તો વ્રતમાં પોતાના નિયમ નાખી દે. અહીંયા સૌરાષ્ટ્રમાં ઘણા લોકો તો જન્માષ્ટમીનું વ્રત કરે ને, સાતમ આઠમ ઉપર જન્માષ્ટમી રહીએ તો આઈટમ તો આખો દી ફરાળ જ કરવાની હોય. હે, મેં તો જોયું એટલે કહું, ઘણા લોકો રાતના 12 વાગે કૃષ્ણ જન્મ થાય ને પછી ભજીયા બનાવે લે. હા, તમને ઘણા કોઈકને ખબર તો હશે જ આમાં. હે, ભજીયા બનાવે એ કે હવે તો કૃષ્ણ જન્મ થઈ ગયો એટલે આઈટમ બીજા દી હવારે પૂરી થાય. શાસ્ત્ર શું કહે છે? સૂર્યોદય થી સૂર્યોદય તિથિ હોય, આજ હવારનો સૂરજ ઉગ્યો એટલે આઈટમ શરૂ થાય, તે કાલ હવારનો સૂર્ય ઉગે ને ત્યાં સુધી રાતના 12 વાગે કાંઈ આઈટમ પૂરી ન થઈ જાય. પણ 12 વાગે નંદ ઘેરા નંદ ભાઈઓ કરે ને પછી કે લ્યો હવે માંડો તાવડો ભાઈ બનાવે ભજીયા. વ્રત રહેવું હોય ને તો વ્રતના નિયમોનું પાલન કરો. બીજા દિવસે સવાર સુધી પાલન કરવું જોઈએ. ભગવાન ઉપદેશ આપે છે, હે ગોપીઓ નિર્વસ્ત્ર અવસ્થામાં યમુનામાં સ્નાન કરવા ન જવાય એટલે માટે. અને પછી ગોપીઓ બંને બધી હાથ જોડીને બહાર નીકળે છે, ભગવાનની માફી માગતા જાય. ભગવાન એક એક ગોપીને હાથમાં વસ્ત્ર આપતા જાય છે અને એ ગોપીઓ બધી ભગવાનના ગુણગાન કરતા કરતા પોતાના ઘરે જાય છે. પછી તો ભગવાન વૃક્ષોને જોવે છે, વૃક્ષોના મહત્વને વર્ણન કરે છે. ભગવાન અહીંયા ભાગવતજીના 22માં દસમ સ્કંદના 22માં અધ્યાયમાં ઝાડવાના વખાણ કરે છે. એનો મતલબ ભગવાન પ્રકૃતિના પ્રેમી છે, સમજાય છે ને? એટલે કનૈયાને ઝાડવા ગમે છે, એટલે જે બિનજરૂરી ઝાડવા કાપવા નહીં, ઝાડવાના ઉછેર કરો ને તો ભગવાન રાજી થાય. પછી તો એવી રીતે ભગવાન ત્યાંથી આગળ નીકળ્યા છે. એક વખત તો ભગવાન જંગલમાં ગયા પણ પોતાનું ટિફિન નાસ્તાનું હારે કાંઈ લઈને ન ગયા. નક્કી કર્યું હતું કે આપણે તો કાલે 10-11 વાગે પાછા આવી આવશું, એમ કરીને ભગવાન ગયા. પણ હવે જંગલમાં ઓલા વાછડા એટલા આગળ નીકળી ગયા ને કે બપોરા થઈ ગયા, 1 વાગી ગયો અને ભગવાનને લાગી ભૂખ. ગોવાળિયાવાને કીધું અહીં કંઈ ખાવાનું મળે એમ નથી, કોઈ બગીચો કે બગીચો અહીંયા ક્યાંય નથી. પણ હા, માથુર દેશના બ્રાહ્મણો અહીં બાજુમાં યજ્ઞ કરે છે, એણે યજ્ઞ સામગ્રીના રૂપમાં ભોજનની સામગ્રી તૈયાર કરી હશે. એલા ગોવાળિયાઓ જાઓ તો જરા જઈને મારું નામ દેજો. અને ઓલા બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં જઈને ગોવાળિયાઓએ જઈને કીધું અમારા સ્વામી શ્રી કૃષ્ણ ઇતો વિદુરે ચરતા કૃષ્ણે નેહે સીતા વયમ ભૂક્ષતસ્ય તસ્યાન્નમ સાનુગસ્ય પ્રદીયતામ, એ ભૂખ્યા થયા છે એના માટે થોડુંક અન્ન આપો. બ્રાહ્મણોએ તો હાય ન પાડી, નાય ન પાડી, નતે યદો મિથિ પ્રોચુહુ નને તેજ પરંતપ, હાય ન પાડી નાય ન પાડી સ્વાહા સ્વાહા કરતા રહ્યા. બ્રાહ્મણોએ કાંઈ જવાબ ના આપ્યો તો ઓલા બિચારા વિલે મોઢે આવ્યા પાછા, હું કનૈયા તે અમને ધક્કો ખવડાયો. ઓલા બ્રાહ્મણો કાંઈ જવાબે નથી દેતા. કનૈયાએ કીધું તમે કેની પાસે ગયા હતા? કે બ્રાહ્મણ. અરે બ્રાહ્મણો પાસે નહોતું જવાનું, બ્રાહ્મણ પત્નીઓ પાસે જવાનું હતું. પાછળ ઝૂંપડીમાં રસોઈ ઈ બનાવે છે એને કયો. પાછા ગોવાળિયાઓ ગયા
અને બ્રાહ્મણોની પત્નીને વાત કરી છે, બ્રાહ્મણોની પત્નીએ પણ ના પાડી, અમને અમે તમને અનાજ નહીં આપીએ, અમે તમને રાંધેલું નહીં આપીએ. કેમ? તો કે કેટલા માટે નહીં આપીએ? કે અમે પોતે જમાડવા આવીએ છીએ. ઓહો, તમે આવશો? કે હા. અને મોટા મોટા થાળ જે યજ્ઞના અંતે ભગવાન નારાયણને ધરવાના હતા, બ્રાહ્મણો માટે રાખ્યા હતા, એ થાળ લઈને ગાંડી ઘેલી બનેલી એ બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડવા માટે પહોંચી જાય છે. અને જંગલમાં ભગવાન જ્યાં બેઠા છે ત્યાં ભગવાનને જમાડે છે. પણ ભગવાન એવા ભૂખ્યા થયા હતા ને, હતું એટલું બધું બધા ગોવાળિયાઓ જમી ગયા, પૂરું કરી ગયા. અને ભગવાને જમી લીધું ને પછી બ્રાહ્મણની પત્નીઓ રડવા લાગી. ભગવાને કીધું, હવે શું કામ રડો છો? કે અમારા સ્વામી અમને ખીજાશે, આ બધું એના માટે હતું ને અમે તમને ખવડાવી દીધું. ભગવાને કીધું, ચિંતા ન કરો, તમે ત્યાં જશો ને ત્યાં એ હાથ જોડીને ઊભા હશે. અને ખરેખર આ બ્રાહ્મણ પત્નીઓ ત્યાં જાય છે, ત્યાં એ બ્રાહ્મણો હાથ જોડીને ઊભા છે. કેમ કે એને સમજાઈ ગઈ એ વાત કે અમે સ્વાહા સ્વાહા કરી અને જે નારાયણના નામની આ આહુતિઓ આપીએ છીએ, એ નારાયણ પોતે જ્યારે કૃષ્ણના રૂપમાં આવ્યા તો એને જમાડવાને બદલે અમે અહીં સ્વાહા સ્વાહા કરતા રહ્યા, આપણી બહુ મોટી ભૂલ છે. પણ પાછળથી જ્યારે એને સમાચાર મળ્યા કે આપણી પત્નીઓ ત્યાં કૃષ્ણને જમાડવા ચાલી ગઈ છે, એટલે એના ઉપર રાજી થયા કે ગમે એમ હોય તો એ આપણી ઘરવાળી આપણા કરતાં હોશિયાર નીકળી. હં, કે આપણે જો હમણાં કેવડું મોટું પાપ લાગત, એના બદલામાં ભગવાનને જમાડી આવ્યા, સારું કર્યું, નહીં તો આપણેથી મોટું પાપ થઈ જાય. એટલે હાથ જોડીને ઊભા છે, દેવી તમે બધી તો હામે વંદન કરવા યોગ્ય છો, બ્રાહ્મણ પત્નીઓને તો વિશ્વાસ ન બેઠો. પ્રસન્ન થયા છે બ્રાહ્મણો. આવી રીતે ધીરે ધીરે વર્ષ મહિનાઓ વીતવા લાગ્યા. એમ કરતાં કરતાં દિવાળીનો પર્વ આવ્યો છે. કનૈયો અને મા યશોદા દીપદાન કરે છે. દિવાળીનો પર્વ પૂરો થયો, કનૈયો રાત્રે સૂઈ જાય, સવારે ઉઠીને જોવે છે એકમનો દિવસ આવ્યો, બેસતા વર્ષનો દિવસ. આપણે બધા જે દિવસે સાલમુબારક કરવા નીકળીએ ને, એ દિવસ ગોકુળમાં આવ્યો છે. અને સવારના કનૈયો ઉઠીને જોવે છે તો કોઈ ગોવાળ નવરો નથી, બધાય કામ કરે છે. ગોપીઓ કંઈક તૈયારી કરે, ગોવાળો કંઈક તૈયારી કરે. કનૈયાએ કીધું, આ તૈયારી કઈ બાબતની હાલે છે? ઊભા થઈને જોયું તો નંદબાબાએ કામે વળગતા હતા, પાટલા ગોઠવે ને સ્થાપન ગોઠવાની તૈયારી કરે ને. બ્રાહ્મણોને કે હવે બીજું શું જોશે ને, શું લાવે? કનૈયાએ બાબાને કીધું કે બાબા આ શું કરો છો? બેટા અહીં બેસી જા, યજ્ઞની તૈયારી જો, તું મોટો યજ્ઞ કરવાનો છે. કહ્યું, કોનો યજ્ઞ? કે ઇન્દ્રનો. બાબા ખોટું નહીં લાગે ને, એક પ્રશ્ન કરું કે બોલ બેટા, કે તમે આ યજ્ઞ ઇન્દ્રનો શું કામ કરો છો? કે એ વરસાદ આપે છે ને એટલા માટે, એ વરસાદ આપે તો આપણા નદી નાળા ભરાય, એ વરસાદ આપે તો ઘાસ ઉગે, આપણી ગાય માતાને ખાવા ઘાસ થાય, એટલા માટે. કહ્યું, ઇન્દ્ર વરસાદ આપે છે એવું તમને કોણે કીધું? કહ્યું, બેટા અમને તો આપણા વડીલોની પરંપરાથી આમ જ ચાલુ રાખે છે. અરે નહીં, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. હે બાબા, કર્મથી જ માણસ સુખી થાય છે અને કર્મથી જ દુઃખી થાય છે. આમાં મહેન્દ્ર કેમ કરિષ્યતિ, એમાં ઇન્દ્ર કાંઈ ન કરે. વરસાદ કોઈ ઇન્દ્ર વરસાદ વરસાવતો નથી. એ તો જ્યારે જેનો સમય જાય ને, ગરમી પકડે એટલે અહીં ઉપર વાદળો અહીંથી ચડે અને ઠંડા નૈઋત્ય ખૂણાના ઓલા બધા પવનો આવે એટલે એ વાદળા બનીને પાછું વરસે આમાં. અને બીજું, તમે જે ઇન્દ્રની પૂજા કરો છો એ ઇન્દ્રને કોઈએ જોયો? નંદબાબાએ કીધું, મેં તો નથી જોયો, ઉભાર્યો વડીલોને પૂછી લો. બીજા વડીલોને પાસે જઈને નંદબાબાએ કીધું, આ કનૈયો પૂછે છે કોઈએ ઇન્દ્રને જોયો? પેલા બધા કે નહીં, અમે તો કોઈ ઇન્દ્રને નથી જોયો. કે જે દેવને તમે જોયા નથી એની પૂજા કરો છો તમે, અને જે દેવ પ્રત્યક્ષ છે એની તમે પૂજા નથી કરતા? કનૈયા, તું કયા પ્રત્યક્ષ દેવની વાત કરે છે? અમને કઈ ખબર પડતી નથી. કનૈયાએ કહ્યું, આ ગિરિરાજજી જેના પોષણથી આપણે બધા પરિપુષ્ટ બનીએ છીએ, આ ગિરિરાજજી જેના ઉપર આપણા વાછડાઓને ગાયું ચરવા જાય છે, આ બ્રાહ્મણો જે આપણે આશીર્વાદ આપે છે, આ ગાય માતા જેના આપણે દૂધડા પીને મોટા થઈએ છીએ, આ ગાયની પૂજા કરો, આ ગિરિરાજજીની પૂજા કરો, આ બ્રાહ્મણોની પૂજા કરો. કનૈયા, એનો યજ્ઞ કરતા અમને આવડતો નથી, એમાં હું જોઈ અમને કંઈ ખબર નથી. કે ચિંતા કરો માં, બાબા આ જે બધું આ તૈયાર કર્યું છે ને એ જ બધું એમાં જોઈએ, કંઈ નવીન લાવવાની જરૂર નથી, આનાથી જ થઈ જશે. અને સખડી ને અનસખડી ભોગ કાલે આપણે દર્શન કર્યા ને, આજે અગિયારસને લીધે એ દર્શન કાલે આપણે કર્યા. એ સખડી ને અનસખડી ભોગ આવી રીતે ત્યાં
અને બધું ભગવાને કીધું લાવો ગિરિરાજજીને ધરો, અને ગિરિરાજજીને ધરવામાં આવ્યું. પછી તો બહુ કથા પ્રસિદ્ધ છે. ઇન્દ્ર મહારાજને સમાચાર મળે છે. ઇન્દ્ર મહારાજે કીધું એવું કોણ ત્યાં આવી ગયું મારો યજ્ઞ કેન્સલ કરે? નારદજીએ કીધું ત્યાં કૃષ્ણ કરીને કોઈ વ્યક્તિ આવ્યા છે. અને નારદજીની પાસેથી સમાચાર સાંભળીને ઇન્દ્રને ગુસ્સો આવ્યો છે. ઇન્દ્ર મહારાજે પોતાના સાંવર્તક નામના મેઘગણોને વરસાદ વરસાવવા માટે થઈને મોકલ્યા છે. જાઓ વરસાદ વરસાવી નાખું ગોકુળ ડૂબાડી દો. અને મેઘગણો બધા આવ્યા છે, વરસાદ વરસાવા લાગ્યા છે. અને ચારેય બાજુ જળબંબાકાર વાતાવરણ થયું છે. ગામના વડીલોએ કીધું જોયું આ તમારા કનૈયાનું કીધું માન્યું ને, હવે ઇન્દ્ર થયા ગુસ્સે. લ્યો કનૈયાએ કીધું આપણે જેનો યજ્ઞ કર્યો છે ને એ જ આપણને બચાવશે. જો આ ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કર્યો એ આપણને બચાવશે. કેવી રીતે? કે તમે એને પ્રાર્થના કરો કે અમે જો પ્રેમથી તમારો યજ્ઞ કર્યો હોય તો હે ગિરિરાજજી તમે અમારા કનૈયાના હાથે ઉઠી જજો, એવા હળવા થઈ જજો. અને ભગવાને લીલા કરી. આ લોકો બધા પ્રાર્થના કરવા લાગ્યા. કનૈયાએ કીધું હે ગોવાળિયાઓ, હે ગોપીઓ, ટ્રાય કરું ઉપાડવાની? કે હા કરો ને. અને ઇત્યુક્તવેકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ, આવી રીતે કહીને ભગવાન એક જ હાથમાં ગિરિરાજ ભગવાનને ધારણ કરી લીધા. હાથમાંથી પણ આંગળીઓ ઉપર, આંગળીમાં પણ ટચલી આંગળી ઉપર, ટચલી આંગળીના પણ નખ ઉપર, અને નખના પણ અગ્રભાગ ઉપર ગિરિરાજજીને ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા. બોલો ગિરિરાજ ધારણ. ભગવાન ગિરિરાજ ધારી બન્યા છે. ચારે બાજુ બધા ગોવાળિયાઓ પ્રેમથી સ્તુતિ કરવા લાગ્યા છે. બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, 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 બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, સર્વસ્વ કર દે અર્પણ 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 ગિરિરાજ કી શરણ મેં, જીવન કી ડોર સોંપ દે ઉનકે હી હાથ મેં, જીવન કી ડોર સોંપ દે ઉનકે હી હાથ મેં, જીવન કી ડોર સોંપ દે ઉનકે હી હાથ મેં, જીવન કી ડોર સોંપ દે ઉનકે હી હાથ મેં, ફિર ભાઈ ન કોઈ હોગા, 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 ગિરિરાજ કી શરણ મેં, એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં. હરિ બોલ. શ્રદ્ધા સે સિર ઝુકા કર ગિરિરાજ કી શરણ મેં, શ્રદ્ધા સે સિર ઝુકા કર ગિરિરાજ કી શરણ મેં, શ્રદ્ધા સે સિર ઝુકા કર ગિરિરાજ કી શરણ મેં, વિશ્વાસ અટલ રખના ગિરિરાજ કી શરણ મેં, વિશ્વાસ અટલ રખ ગિરિરાજ કી શરણ મેં, વિશ્વાસ અટલ રખના ગિરિરાજ
विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रखेगा, निर्मल हृदय रखेगा, निर्मल हृदय रखेगा, निर्मल हृदय रखेगा गिरिराज की शरण में। बस एक बार राजा गिरिराज की शरण में, बस एक बार राजा गिरिराज की शरण में, राजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। गिरिराज जी ना चरण में गोवाड़ियाओ प्रार्थना करवा लाग्या। अने पछी तो कथा बहु प्रसिद्ध छे, आप जाणो छो। गिरिराज जी नु नानू स्वरूप छे, ભગવાને ગિરિરાજજીને સ્વરૂપ વધારવાનું કીધું। ગિરિરાજજી ધીરે 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 કરતા 7 કોશ લાંબા થઈ ગયા। ગિરિરાજજીની પરિક્રમા કેટલા કિલોમીટર છે? 24 કિલોમીટરની છે। પૂંછરી કા લોટા છે એનાથી પૂરું કરીને જાઓ ને, એટલે 21 થી 24 કિલોમીટર। આમ નાની પરિક્રમા કરો તો 21 નકર 24 થાય, 5.5 કલાક થાય। અમે તો જઈ જઈને 5 વાગે હેંજે શરૂ કરી, 10:30 વાગે તા પૂરી, મુખે થી શરૂ કરો તો મુખે પૂરી થઈ જાય। ગિરિરાજજીની પરિક્રમા ઘણા લોકો તો દંડવતી કરે છે। દંડવતી પરિક્રમા કેવી રીતે થાય? જે લોકો તપસ્યા કરે છે ખરેખર ન્યાય, દંડવતી કરનારાઓને બધાના ચરણમાં પ્રણામ, બહુ અઘરું છે હો। એક એમાં હું પરિક્રમા કરતા નીકળ્યો હતો ને, તો એક બાપુ પરિક્રમા કરતા હતા, ઊભા થાય દંડવત કરે, પાછા ઊભા થાય એ જ જગ્યાએ, આગળ નહીં, ન્યાન્યા દંડવત કરે, એક પાણો રાખે, વળી પાછા ઊભા થાય દંડવત કરે, બીજો પથ્થર રાખે, વળી ઊભા થાય ન્યાન્યા દંડવત કરે, ત્રીજો પથ્થર રાખે। મેં કીધું આ શું કરે છે? તો કે 108 પરિક્રમાનો નિયમ છે, એટલે 108 પથ્થર ન્યા રખાય જાય, પછી આગળ એક ડગલું ભરીને વળી ન્યા 108 કરે, વળી આગળ જઈને વળી ન્યા 108। મેં કીધું આ ક્યારે પહોંચે? કે વરહદીય થાય, ગમે એટલા, 6 મહિને થાય, જેટલા થાય, જેવી અડપ, આપણી ભાષામાં જેવી અડપ। મેં તો ભાઈ પ્રણામ કર્યા હો, ખરેખર વંદન છે આ તપસ્યા કરનારાઓને। આપણે તો શું કરી, પહેલી વાર તો હું પરિક્રમા કરવા ગયો ને, મને ખબર કે કેવડીક મોટી એ છે, મેં તો ગાડીમાં કરી લીધી, કારમાં ફરી લીધી હતી। કારમાં તો 24 કિલોમીટરમાં શું વાર લાગે, 20-25 મિનિટમાં થઈ ગઈ પરિક્રમામાં, વાલો જય હો જય ગિરિરાજજી। પછી હું પાછો પરિક્રમા કરીને રમણ રેતી અમારું ગુરુસ્થાન છે ત્યાં ગયો ને, તો પહેલો કંઈક કરી આવ્યો પરિક્રમા, હોવ થઈ ગઈ 25 મિનિટમાં, એ કઈ રીતે હું ગાડીમાં, કે ગાડીમાં પરિક્રમા કરાય તો પરિક્રમાની મજા જ હું। એ ગિરિરાજજીના દર્શન કરતા કરતા તમે હાલીને પરિક્રમા કરો, અને એમાં પાછા ચપ્પલ તો પહેરવાના ન હોય ને ગિરિરાજજીની રજમાં, તો એ તો અનાદર થાય, ઉઘાડા પગે કરવાની હોય, પણ મજા આવે હો દર્શન કરતા જાઓ ને, એ ઉદ્ધવ કુંડ ને માનસી ગંગા ને એક એક સ્થાનો એવા સુંદર છે, ચારે બાજુથી અલગ। અત્યારે તો હવે કંઈક હમણાં મેં છાપામાં વાંચ્યું, મોબાઈલમાં કંઈક સમાચાર આવ્યા છે, ગિરિરાજજીના આખો પરિક્રમા માર્ગ નવો તૈયાર કરે છે, નવી માટી નાખીને રોડ તૈયાર કરે છે, એવો રોડ સરસ માટીવાળો કે ચાલનારાઓને ઉઘાડા પગે હાલે ને તો પગમાં કંઈ તકલીફ ન પડે એમ, સરકારે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, સરસ સારું છે। પહેલા ત્યાં લોકો દૂધ બહુ ઢોળતા પરિક્રમા કરતા ને, તો દૂધથી પરિક્રમા કરવા જાય, એટલું દૂધ વહે ને, પછી હવે નિર્ણય બદલો કે થોડુંક દૂધ પરિક્રમામાં ઉપયોગ કરીને બાકીનું દૂધ ત્યાં ગરીબ બાળકો જેને ખાવા પીવા મળતું નથી ને એને આપવાનું, એ બહુ સરસ સારો નિર્ણય, બહુ સરસ। તીર્થ વિકાસ ટ્રસ્ટ નામનું મોટું ટ્રસ્ટ છે ત્યાં ગિરિરાજજીમાં, બહુ સુંદર મજાની સેવા થાય છે, અદ્ભુત છે, જાજો દર્શન કરજો, મજા આવે એવું છે, એકાદ બે રાત રોકાજો, તીર્થમાં જવાથી મન પવિત્ર થઈ જાય છે, એક ભાવના જાગે છે, જેની કથા સાંભળે આપણે સાંભળીએ છીએ એના સામે દર્શન થાય આપણને, ગિરિરાજજી ગિરિરાજજી કરીએ, અહીંયા ગિરિરાજજીના દર્શન ન કર્યા હોય તો કેવું લાગે? મને તો પહેલી વખત દર્શન કર્યા તો બહુ આનંદ આવ્યો, મેં ઓહો કેટલા વર્ષોથી હું ભાઈશ્રી પાસે આ કથા સાંભળતો, આજ પહેલી વાર દર્શનનો લાભ મળ્યો, બહુ મજા આવી। ગિરિરાજજી પોતાનું સ્વરૂપ વધારવા લાગ્યા છે, કથા બહુ પ્રસિદ્ધ છે। પછી તો ભગવાન ચારે બાજુથી બધાને અંદર લઈ લીધા, ગોપ ગોવાળો ગાયો વાછડાઓ બધા આવી ગયા, નંદબાબા યશોદાજી
તો ઓલું પાણી જે ચારે બાજુથી વરસતું ની અંદર આવવા માંડ્યું. એટલે ભગવાને દાઉને કીધું, દાઉ હવે તમારે કામ કરવાનું છે. અને દાઉજી મહારાજે લીલા કરી પોતાનું શેષનાગનું રૂપ ધારણ કર્યું, મોટો શેષનાગ આખું ઘેવડું રૂપ ધારણ કર્યું અને ગિરિરાજજીની ચારે બાજુથી આમ ભરડો લઈ લીધો અને દિવાલ બનાવી નાખી. બહારનું પાણી બહાર, અંદર કાંઈ આવે નહીં. ગોપ ગોવાળો થયા સુરક્ષિત. અને આવી રીતે એક બે ત્રણ નહીં, સાત સાત દિવસ સુધી ભગવાને સાત સાલ કો કનૈયો સાત કોષ કે ગિરિરાજ કો સાત દિન તક હાથ મેં લેકે ઠાડો ભયો હૈ. ઠાડો ભયો એટલે ઉભો છે. બહુ સુંદર મજાની કથા છે. પછી તો યશોદાજી રડવા માંડે છે, એ કોઈને દયા જેવું કઈ છાટું નથી રહ્યો, આ મારો કનૈયો આટલા દીથી આને ઉપાડીને હાથમાં ઉભો છે, પણ કોઈને એમ નથી થતું કે જરીક ટેકો દયન. પછી તો ગોવાળીઓ બધા પોતાની લાકડીનો ટેકો ત્યાં દેવા લાગ્યા. પછી એમ કરતા કરતા ગોવાળીને એમ થઈ ગયું કે અમારે ટેકે જ ઊભું છે. કનૈયાને કે તારે થોડીક વાર પોરો ખાવ હોય ખાઈ લે. તે કનૈયાએ કહ્યું કે આર યુ શ્યોર પાકું હોટકા? કે હા, ઓમે અમે આ લાકડી બધી ધારણ કર્યો જ છે ને. ભગવાને કીધું વાંધો નહીં તો જરાક હું ટ્રાય કરી લઉં. એમ કરીને ભગવાને આમ જરીક હાથ નીચે લીધો ને ત્યાં ધડાધડ લાકડીઓ મંડી ભાંગવા. ગોવાળી કે લેજે કનૈયા લેજે, અને તરત ભગવાને ધારણ કર્યું. આ કથાથી શીખવાનું મળે છે કે મોટા ગિરિરાજજી ધારણ કરવા જેવડા મોટા મોટા કામ હોય ને એમાં આપણે બધે તો લાકડીઓ ટેકવીને ઊભા હોય, બાકી કનૈયો વચ્ચે ઊભો હોય. હાથ દી ગોવર્ધન ધારણ કરવો અને એ કથા કેટલા દીની હોય? આ હાથ દી ગોવર્ધન ધારણ કરવા જેવું જ છે. એટલે આપણે બધા તો લાકડી ટેકવીને ઊભા છે, બાકી વચ્ચે કોણ ઊભો છે? કનૈયો. એટલે બધા સારા કામ પાર પડે હે ભગવાનની કૃપાથી. બાકી બે દીના લગ્ન હોય તો માણસમાં ગળે હાંડલા લેવડાવી દે. હે, બે દિવસમાં માણસ થાકીને ઠેં થઈ જાય, આ આઠ આઠ દિવસનું બોલો. પણ કથામાં એ માયલું થતું નથી. કેમ? કેમકે કથા તો કૃષ્ણની છે અને વચ્ચે કૃષ્ણ હાથમાં ગોવર્ધન ધારણ કરીને ઊભા છે. આપણે કઈ બાબતની ચિંતા? એનું કર્યું એ પૂરું કરે. આપણે કહીએ ને દેવના કામ દેવ ઉકેલે. પછી તો બહુ સુંદર લીલા છે. બાર બધું પાણી ભરાણું છે. ભગવાને અગસ્ત્યજી મહારાજને યાદ કર્યા. અગસ્ત્ય મહારાજ બધું પાણી આવીને એક અંજળીમાં પી ગયા છે. ગોકુળમાં તો ગમે એટલું વરસાદ વરસે ધૂળું જ ઉડે છે. ઇન્દ્ર મહારાજને સમાચાર મળ્યા પછી થયું કે નક્કી મારાથી ભૂલ થઈ છે. નારદજી મહારાજે કૃષ્ણનો આખો પરિચય આપ્યો છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ કૃષ્ણ બનીને આવ્યા છે. એટલે પછી ઇન્દ્ર મહારાજે પોતાના મેઘગણોને સંદેશો મોકલાવ્યો, હાલો એલાવ પાછો, પાછા આવી આવો, આપણે ભૂલ કરી છે. અને સાંવર્તક મેઘગણો ફરી પાછા ફરી ગયા છે અને ભગવાને ગિરિરાજજીને યથાવત સ્થાન ઉપર પધરાવી દીધા છે. પછી તો પાછું ગોકુળ આખું ગોઠવાઈ ગયું. એવી રીતે બધું ગામ ઠામ બધું બરાબર થઈ ગયું અને ભગવાન તો ગાયો ચરવા જવા લાગ્યા. પણ ઇન્દ્ર મહારાજને મનની અંદર બહુ ઉત્પાત છે, ઉદ્વેગ છે. જો જે ભગવાન અથવા ભગવાન સમાન પુરુષોનો દ્રોહ કરે ને એને બળિતરા બહુ થાય. પછી જ્યારે એ સંતના ચરણમાં પગે ન લાગે ત્યાં સુધી એને શાંતિ ન વળે, ભગવાનના ચરણમાં ના આવે ત્યાં સુધી શાંતિ ન વળે. ભગવાનનો અપરાધ કર્યો એટલે ઇન્દ્ર મહારાજને સ્વર્ગના સામ્રાજ્યમાં ક્યાંય મજા આવતી નથી, ક્યાંય હક નથી. નારદજી મહારાજને કીધું કંઈક રસ્તો ઉજાડો. નારદજીએ કીધું રસ્તો એક જ છે, માફી માગો. અને ભગવાન જેવો દયાળુતા જગતમાં કૃષ્ણ સમો નહીં દેવતા, કૃષ્ણ સમાન કોઈ દેવ બીજો છે નહીં. માફી માગો ને તો માફી આપવામાં એના જેવો ઉદાર કોઈ નથી. હાલો તો કે તમે હારે આવો. અને ભગવાનને વાલી છે ગાય, એટલે સ્વર્ગની પેલી કામધેનુ ગાય છે એને નંદીની ગાયને ભગવાન સાથે લઈને આવે છે. અને ભગવાન નંદીની ગાયને જોઈ અને એને ગળે ભેટી જાય છે, રમાડવા લાગે છે. અને ભગવાન જ્યારે આમ બરાબર મોજમાં છે એ ખબર પડીને ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપરથી કૂદકો મારી ભગવાનના ચરણમાં પડે છે. મહારાજ મહારાજ માફ કરો, ભૂલ થઈ ગઈ. ભગવાન કીધું ઓ ઇન્દ્ર મહારાજ આવો આવો, તમે તો ભાઈ પાણી બહુ વરસાવો, સારું પાણી ભેગું કર્યું છે. ઇન્દ્ર મહારાજ કે ભૂલ થઈ ગઈ મહારાજ, ક્ષમા કરો. બે હાથ જોડીને ઇન્દ્ર સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ત્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રભા
नवीद्यते ते ग्रहणानुबन्धः कुतो नु तद्हे तवैष तत्कृता लोभादयो ये बुधलिङ्गभावा तथापि दण्डं भगवान् विभर्ति धर्मस्य गुप्त्यै खलविग्रहाय पिता गुरुस्त्वं जगतामधीशो दुरत्ययः कालौपात् दण्डः हिताय स्वेच्छा तनुभिः समीहसे मानं विदुन्वन् जगदीशमानिनाम् इंद्र महाराज ने स्तुति थी भगवान प्रसन्न थाय छे भगवान ने कीधु गम्यताम शकर भद्रम वह क्रियताम मेनु शासनम स्थियताम स्वाधिकारेषु युक्तैर्व स्तंभ वर्जितैः मामेश्वरी श्रीमदांदो दंडपाणिं न पश्यति तं भ्रंशयामि संपदभ्यो यस्य जेच्छामि अनुग्रहं हे इंद्र महाराज जाओ वे तमारु शासन नु कामकाज करो मारे तमारा स्वर्ग साम्राज्य ने कई झूठवी नथी लेवू पण પોતાના પદ ઉપર આસીન થઈને મને ભૂલતા નહીં જે ઊંચા પદ ઉપર બેસીને ભગવાનને ભૂલી જાય છે એને અભિમાન આવે છે તમે એવું નહીં સમજતા કે મારાથી મોટો કોઈ છે જ નહીં બહુ ઊંચા પદ ઉપર આવે ને પછી માણસ એકબીજાનું અપમાન કરતા વાર ન લાગે એટલા માટે તુલસીદાસજી મહારાજ રામાયણમાં नहीं को जानमा अस जग माही ओ नहीं को जानमा अस जग माही हाँ नहीं को जानमा अस जग माही ओ नहीं को जानमा अस जग प्रभुता पाई जागे मदनाही प्रभुता पाई नाही जग पाई हाँ प्रभुता पाई जाही मदनाही प्रभुता पाई जाही मदनाही બાકી ઊંચે ચડે ને પછી તો માણસ ની વાત જ પૂછો હગાવાલા મળે તો ઓળખે નહીં કોણ તમે તમને ઓળખે નહીં હવે તાર કાકા ને દીકરો નાનપણમાં ભેગા જ રમતા હતા મને ભૂલી ગયો ઊંચા પદ ઉપર જો માણસનો સ્વભાવ છે જે ઊંચો વ્યક્તિ ઉપર બહુ વહી જાય ને અભિમાન આવે ને તો એ સગા પોતાના ભાઈઓ થતા હોય સંબંધમાં ને એને ઓળખે નહીં અને માણસનો એક બીજો સ્વભાવ છે પોતાનો કોઈ ભાઈ ઊંચા સંબંધમાં ક્યાંક ઊંચે પદ ઉપર પહોંચી જાય ને તો જે સંબંધ ભૂલી ગયો ને એને જઈને યાદ કરે તમે અમારા ફઈન દીકરા થાવ ભૂલી ગયા તમે ગોળ ગોળ કરીને ગમે એમ કરીને સંબંધ યાદ અપાવે પેલો કે કામ શું છે એ બોલો ને કે આપણે જરાક આટલું કામ છે કરી દો ને તો પ્રભુતા પ્રાપ્ત કરો ને ઊંચાઈ તો ઊંચાઈ ભગવાનની આપેલી છે યાદ રાખજો શાસન સંપત્તિ સ્વાસ્થ્ય આ બધું પરમાત્માએ પ્રસાદના રૂપમાં આપ્યું હોય પ્રસાદની જેમ ભોગવો અને એનાથી થાય એટલું કોકનું કલ્યાણ કરો ઊંચા પદ ઉપર બેઠા હો તો કોકના બે હારા કામ કરજો ઓળખવાની મનાઈ નહીં કરતા કેમ કે પૃથ્વી ગોળ છે ખબર છે ને હા જે ઉપર ચડે પાછા આમ ચાલુ જ હોય કોક ઉપર ચડે ને કોક નીચે આવે કોક ઉપર ચડે ને કોક નીચે આવે કોઈ પૈસા વાળો થાય ને કોઈ ગરીબ થાય કરોડપતિ એ રોડપતિ થાય ને રોડપતિ કરોડપતિ થાય આ માન મળવું માન ન મળવું સંપત્તિ મળવી સંપત્તિ ન મળવી આ બધું તો સંસારનો આવો ક્રમ છે જ એ હાલે રાખતો હોય તમારી બુદ્ધિને ઠેકાણે રાખજો આમાં અભિમાન ન ઘૂસે ભગવાન કહે છે જાઓ ઇન્દ્ર ચિંતા ન કરો હું તમારી ઉપર રાજી છું પછી તો સમય વીતવા લાગ્યો ને એકવાર એકાદશ્યામ નિરાહાર આવી રીતે એકાદશીનો દિવસ આવ્યો નંદ બાબા તો એકાદશીનું વ્રત કરે છે પાછું કેવી રીતે કરે છે એકાદશીનું વ્રત બહુ કડક રીતે કરે છે દસમને દિવસે બપોરે એકટાણું કરી લે પછી દસમને દિવસે રાત્રે ફળ અને દૂધ ખાઈ લે અગિયારસને દિવસે
પાણી અથવા નિર્જળા રહે અને બારસને દિવસે બપોરે ભગવાનની પૂજા કરીને પારણા કરે. આવી રીતે અગિયારસ નંદબાબા રહે છે. આપણા જેવી અગિયારસ નથી. આપણે તો શું છે, અગિયારસ બહુ નાની. એક જણાને પૂછ્યું કે અગિયારસમાં ફરાળ, તો કે ના ના કંઈ જાજુ નહીં, આપણે થોડીક સાંબો બનાવજો, થોડુંક ખીર બનાવજો, થોડાક પેંડા અને થોડુંક બસ આ કાજુ કતરી ને થોડુંક ચેવડો ને થોડાક વડા ને થોડીક સૂકી ભાજી ને એ બસ કરતું બસ કર. આવું ફરાળ કરી એના કરતા તું બારસ અગિયારસ ને બોલે બારસ કરી લઈ સારું. અને પાછા વૈષ્ણવો ફરાળ બનાવે, આઈટમ વધારે હોય એટલે લાગે વાર, એટલે એ 2:30 વાગે તો એ ફરાળ તૈયાર થાય ને પછી 3 વાગે બધા ભેગા એટલે મરચા છે તળવાના બાકી હોય, ઉભા ઉભા તળાય મરચા. આ મરચા ખાસ તળવા, એ તળીને બરાબર રેડી કરીને ગરમો ગરમ કરીને ફરાળ કરવા બે. ફરાળ કરીને ઊભા થાય તો વાગી જાય 4:45, વાસણ બાસણ સાફ કરે તો 4:15 થાય અને 4:30 દર્શન ખુલતા હોય. એટલે એ ફરાળ કરીને સીધા ધોળી ધોળીને હવેલી એ દર્શન કરવા, અને એમાં દર્શનમાં આગળની ઓલી જગ્યા હોય ને આમ પકડીને બેસી ગયા હોય પણ ઓલું બપોરના આરામ કરવાનો ટાઈમ હોય વચ્ચે ચૂકાઈ ગયો હોય ને, તે ન્યા બેઠા બેઠા પછી તે પાસે ન્યા બેઠા બેઠા આમ પકડીને પદ ગાતા હોય, ધન્ય એકાદશી એકાદશી કરી તો પાછળ વાળા વૈષ્ણવ એ આ નિંદર કરે છે, હમણાં દર્શન ખુલશે, બપોરે આરામ કરવાનો થોડુંક ટેવ છે ને, ત્યાં ભગવાનની સામે ચોલા કરે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામ, તને વૈકુંઠની ખાટલાની જરૂર છે, વૈકુંઠ પછી વાત. એવી એકાદશી ડોંગરે બાપા એમ કહેતા, એકાદશીમાં પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય અને 11મું મન, 11 રસ જીતી અને પરમાત્મામાં લગાડવાના એટલે એને 11 રસ કહેવાય. નંદ બાબા તો આવી રીતે 11 રસનું વ્રત કરે છે. એમાં 11 રસનો આખો દિવસ નકોરડો ગયો ને એટલે નીંદર નથી આવતી, તો 12 રસની દિવસે સવારના 2:30 વાગે નીંદર ઉડી નંદ બાબાને એમ થયું કે 5 વાગી ગયા, હાલો જમના જળમાં સ્નાન કરવાનો ટાઈમ થયો. નંદ બાબા વહેલા ઉઠે, સૂર્યોદય પહેલાં તો જમના જળમાં સ્નાન કરી આવે છે. 2:30 વાગ્યા ને થયું કે હજી તો સવારના 5 વાગી ગયા લાગે છે, હાલો હાલો મોડું ન થઈ જાય, તે નંદ બાબા 2:30 વાગ્યામાં જમનામાં સ્નાન કરવા વયા જાય છે. રાત્રિના સમયમાં 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી જળમાં સ્નાન ન કરાય, આવો નિયમ છે. નંદ બાબાને તો ટાઈમની કંઈ ખબર ન પડી, જળમાં પ્રવેશ કરે છે અને વરુણના દૂતો એનું નંદબાબાનું અપહરણ કરીને વરુણલોકમાં લઈ જાય છે. પછી તો સવારના પોરમાં ભગવાનને બધા ગોતવા લાગ્યા ને પછી ભગવાન તો વરુણલોકમાં ગયા છે અને ત્યાં નંદબાબાને બાંધીને રાખ્યા છે. ભગવાનને આવેલા જોઈને વરુણ તો પોતાના આસન ઉપરથી ઊભા થઈ ભગવાનને દંડવત પ્રણામ કરે છે. પોતાના આસન ઉપર ભગવાનને બેસાડ્યા છે વરુણ, હાથ જોડીને કે પ્રભુ આદેશ કરો, હું કહું કે આ બાપાને પકડીને લઈ આવ્યા છો ને એને છોડો. તો કેમ? તો કેમ કે એ મારા બાપા છે. હું વાત કરો છું? તો કે હા. અને તરત જ વરુણે ક્ષમા માગી, અરે અજાનતા મામકે ને મૂઢે ના કાર્ય વેદિના આની તો એમ તવ પિતા તદ ભવાન ક્ષંતુમર હતી. હે પ્રભુ, અજાણતા મેં આપના આ પિતાને હું લઈને આવ્યો છું એટલે તદ ભવાન ક્ષંતુમર હતી, એટલા માટે તમે ક્ષમા આપજો મને. અને પછી નંદબાબાને પણ પ્રણામ કરે અને પછી ભગવાન નંદબાબાને લઈ જાય છે. સવારના ગોવાળિયાઓ બધા પૂછે છે, નંદબાબા તમે કઈ બાજુ ગયા હતા? નંદબાબા કે દિશા બિશા કંઈ ખબર નથી પણ આમ ઊંડે ઊંડે બહુ ગયા હતા. પછી તો કે પછી શું, કનૈયો આવ્યો અને પછી પેલો રાજા કોક પકડીને લઈ ગયો ને એ તો એને પગે લાગવા માંડ્યો ને પછી તો ઘડી ઘડી મને પગે લાગવા માંડ્યો. આપણો કનૈયો બહુ મહાન છે, બધાય પગે લાગે. તે ગોવાળીઓ કે હોય ને હોય, આ અખિલ લોકપતિ છે ભગવાન, અખિલ લોકના નાથ શ્રીનાથ આપણને સનાથ કરવા આવ્યા છે. તો બધા કનૈયાને જઈને કીધું, કનૈયા અમને એમ લાગે છે તું ભગવાન તો નથી ને. કનૈયો કે તમને શું લાગે છે? કે અમને એમ લાગે છે કે તું વૈકુંઠવાસી નારાયણ છો. તો ભગવાને કીધું, તમને લાગતું હશે તો હું છું, તો પછી તારા વૈકુંઠ ધામના દર્શન કરાવું. અને ભગવાને કૃપા કરી અને બધાને કીધું, તે તું બ્રહ્મરદમ નીતા હા, બધાને બ્રહ્મરદની અંદર, બ્રહ્મરદ નામની યમુનાની અંદર એક જગ્યા છે એની અંદર જાય છે, ડૂબકી લગાડે છે. ડૂબકી લગાડતા યમુનાજીમાં ડૂબકી બહાર કાઢી ત્યાં તો બધાય વૈકુંઠમાં.
બધાને સુંદર મજાનો વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા છે. કનૈયા કીધું કેમ લાગ્યું કે બહુ મજાનું. ઉપર લક્ષ્મીનારાયણ ભગવાન બેઠા છે, નારાયણનું મોઢું જોયું કનૈયા જેવું, કનૈયાનું મોઢું તારા જેવું છે ભગવાન, કે હું જ છું. તે ઉપર નારાયણને પગે લાગવા માટે દોડીને ગોવાળિયા જવા માંડ્યા. ત્યાં સૈનિકો કહેશે એક મિનિટ એક મિનિટ, અહીંથી 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 દર્શન કરવાના, ઉપર નહીં જવાનું. એટલે ગોવાળિયાઓ કે કનૈયા ન્યા તો અમે તારા ખભા ઉપર આવી રીતે આમ હાથ રાખીને તારી અરે આટા મારતા હોય ને અહીંયા તો ઉપર જવાય નથી દેતા. કનૈયા કીધું ભાઈ આ તો વૈકુંઠ છે, ન્યા આપણું ગોકુળ છે. ચક્કર બકર મારીને આવ્યા ને ભગવાન કીધું બહુ સારું લાગતું ને ગમતું હોય તો રહી જાવ અહીંયા, આ આપણું જ છે ચિંતા કરો. અને ગોવાળિયા બધાએ હારે મળીને કીધું મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું. કેમ કે અહીંયા તો એક મર્યાદાનું પાલન કરવાનું થાય, અમારે તો તારે ગલબહિયા લઈને આવી રીતે આમ તારી અરે આટા મારવા હોય ને ગાયું ચરાવી હોય ને તારી અરે મજા કરવી હોય આમ ને ફાવે નહીં. તો કીધું ભગવાને કીધું તો કોણ પરાયણે રોકે, હાલો હેઠે. અને બધા નીચે આવે છે. પછી તો ભગવાન સુંદર મજાની રાસલીલાનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે શ્રી કૃષ્ણએ જ્યારે અવતાર લેવાનું નક્કી કર્યું ને ત્યારે ભગવાન એકલા આવવા નહોતા માગતા, એટલે ઓલી ગોપીઓને ગોલોકમાં ઉપર ગોલોક ધામ છે ને એમાંથી ગોપીઓને કીધું કે તમે બધી હાલો નીચે ગોકુળમાં પૃથ્વી ઉપર જન્મ મારી ભેગા લ્યો. ગોપીઓએ કીધું એમને ન આવીએ, કંઈક આપવું પડે. કનૈયાએ કીધું શું આપવું? તો કે શરદ પૂનમની રાત્રિઓ આવે ને ત્યારે તમારે અમારે ભેગું રાસ રમવાનું, જો રાસ રમો તો અમે આવીએ. ભગવાને કીધું ભલે. એ ગોપીઓને દીધેલા વચનને સુખદેવજી મહારાજ આજે યાદ કરે છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. ભગવાન પણ એ રાત્રિઓ જે આવી છે શરદ પૂર્ણિમાની એમાં ભગવાન રાસરમમાં તૈયાર થયા. પણ એકલી એ ગોપીઓ જ નથી, જે અપ્સરાઓ છે એ પણ ગોપીઓના રૂપમાં આવે છે, વેદની ઋચાઓ છે એ પણ ગોપીઓનું રૂપ ધારણ કરીને આવે છે. ભગવાન જ્યારે શ્રી રામચંદ્રના અવતારમાં હતા ત્યારે ઓલી ઋષિઓની પત્નીઓ છે એને પણ સીતાજીને જોઈને મનમાં મીઠી ઈર્ષા થાય છે કે અમે રામને પરણાવ્યો તો સારું હતું. પણ રામજીએ કીધું કે આ જન્મે મારે એક પત્ની વ્રત છે, પણ ચિંતા ન કરો જ્યારે હું કૃષ્ણ કનૈયો બનીને આવીશ ત્યારે મારી ભેગી તમે રાસરમમાં આવજો. એટલે ઋષિપત્ની રૂપા ગોપીઓ, ઋચારૂપી ગોપીઓ, એ અપ્સરારૂપી ગોપીઓ, બધી ગોપીઓ ભેગી થઈ છે અને હજાર એમ કે હોળ હજાર ગોપીઓનું આખું વૃંદ છે. કઈ નાનો મોટો રાસ નતો હે. અને ભગવાન રાત્રિના વેણું વગાડે છે. બહુ સુંદર સંવાદ પેલા આવ્યો છે. વેણું વગાડે છે ને બધી ગોપીઓ પોતાના આ સ્થૂળ દેહ છે ને એને ન્યાન્યા છોડી દે છે, પોતાના પતિ ને પોતાના પિતા ને પોતાના છોકરાને એના પાસે, અને અંદરથી એક દિવ્ય દેહ પ્રગટ થાય છે અને દિવ્ય દેહ લઈને ભગવાન પાસે રાસરમમાં જાય છે. ગોપીઓને આવેલી જોઈને ભગવાન કહે છે આવો આવો સ્વાગત સ્વાગત, હું ચક્કર મારવા આવી છો. તો કે ચક્કર મારવા નહીં, ચક્કર મારવા આવી રાસ રમવા. ભગવાન થોડોક સદુપદેશ દઈને પરીક્ષા કરવાની કોશિશ કરે છે. હે ગોપીઓ, જે પોતાના પતિની સેવા કરવા માટે જન્મ લીધો હોય તો તમારો પતિનો અને તમારા સ્વામીનો ત્યાગ કરીને આવી રીતે અહીંયા રમવા ના આવાય. દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રીભીરના હાતેવ્યો લોકેપ સુભી અપાતકી. તમારે એની સેવા કરવી જોઈએ, તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ. ગોપીઓએ સંવાદ કર્યો અને કૃષ્ણને સંવાદમાં હરાવ્યા. ગોપીઓએ કીધું હાલો તમે કયો એમ કરીએ, અમારા પતિની સેવા કરીએ તો શું થાય? તો કે ધર્મ થાય. તો કે ધર્મ થાય તો પછી શું થાય? તો કે પુણ્ય થાય. તો કે પુણ્ય થાય તો પછી શું થાય? તો કે મારી પ્રાપ્તિ થાય. તો ગોપી કે એ તો થઈ ગઈ, હવે પાછા કેમ મોકલો છો? આ તો કોલેજ કરેલા ને પાછા એસીસી ના વર્ગમાં બેહાડો એના જેવું છે. હા ભગવાન ગયા, ગોપી બધી પાક્યું થઈ ગઈ બહુ, હવે આને પુગાય નહીં. ભગવાન હસવા લાગ્યા, ઠીક છે ઠીક છે, કે એ જે પતિની તમે વાત કરો છો એ તો આ એક જન્મના અમારા પતિ છે, તમે તો અમારા જન્મો જન્મના પતિ છો, તમે અમારા સ્વામી છો, તમે અમને રાસ રમાડો. ભગવાને કીધું ઠીક છે. અને પછી સુંદર મજાનો રાસ રમાડે છે. હાલો આપણે બે રાસ ગાઈ. સુંદર મજાના રાસ પરમાત્મા રમાડે છે. હરિ વેણ વાય છે રે હો હરિ વેણ વાય છે રે હો વનમાં, હરિ વેણ વાય છે રે હો વનમાં,
आंखलड़ी राती में उजागरो प्यारे हे विया
તમારે ભગવાન ને પરણવા દેવા છે કે નહીં? હવે આમનેમ જ રાસ રમાડી દેહો. ભગવાન કે માળા તમે હોશિયાર છો, તમારે બધાને થઈ ગયા એટલે અમારે કઈ નહીં. હજી તો ભગવાનને લગ્ન કરવાના છે. બહુ અદભુત ચરિત્ર બતાવ્યું છે. પછી તો ભગવાન રાસ રમે છે, કથા બહુ પ્રસિદ્ધ છે. ચાલો આપણે એના દર્શન કરીએ. પછી તો ભગવાન રાસ રમતા રમતા ગોપીઓને મનમાં એવો અહંકાર આવે છે કે બધાએ બીજા બધાય કરતાં અમે વધારે ભાગશાળી છીએ કે ભગવાન અમારી સાથે રમે છે. અને આ અભિમાનના પ્રતાપે ભગવાન ગોપીઓના એ અભિમાનને દૂર કરવા, અને પહેલા ભગવાન માત્ર રાધાજી સાથે જ રમતા હતા, હવે બધી ગોપીઓ સાથે રમવા લાગ્યા એટલે રાધાજીને ખોટું લાગ્યું છે, એટલે એને મનાવવા, ગોપીઓના અભિમાનને હરવા અને રાધાજીને મનાવવા ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે. રાધાજીની સાથે એકાંતમાં ચાલ્યા ગયા છે. પછી ગોપીઓ બધી ભગવાનના વિયોગમાં ચારે બાજુ રડતી રડતી પરમાત્માને શોધે છે. ક્યાંક પીપળાને, ક્યાંક પથ્થરને, ક્યાંક વનસ્પતિઓને, ક્યાંક તુલસીને. કચ્ચિત તુલસી કલ્યાણી ગોવિંદ ચરણ પ્રિય, તમે અમારા ભગવાનને ક્યાંય જોયા છે? ચારે બાજુ ભગવાનના નામનો એડ્રેસ પૂછે છે, ક્યાં છે અમારો કનૈયો, ક્યાં છે અમારો કનૈયો. સુંદર મજાની એ કથા બતાવી છે. અને શોધતા શોધતા ગોપીઓ એક સુંદર મજાનું ગીત ગાય છે, નામ છે એનું ગોપી ગીત. આવો આપણે પણ એ ગોપી ગીતના થોડાક શ્લોકોનું ગાન કરીએ. જયતિ તેદિકમ જન્મના વ્રજ, જયતિ તેદિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી હો, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી હા, દૈત દૃશ્યતામ દૃશ્યતામ દીક્ષુ તાવકાલ, ત્વયિ ધૃતા સવઃ સ્વામિ ચિન્વતે, ત્વયિ ધૃતા સવઃ સ્વામિ ચિન્વતે. હા શરદુદાસયે સાધુ જાતસ, હે શરદુદાસયે સાધુ જાતસ, સરસિજોદર સિજોદર શ્રી મૃષાદૃશા, હા સુરતનાથ તે ઓહો શુલ્કદાસિકા, હો સુરતનાથ તે શુલ્કદાસિકા, વરદ નિગ્ન તો ઓહો નેહ કિં વદ, વરદ
निघन तोने हकीम बदा ओ विष जला प्याल राक्षसा हो विष जला प्याल राक्षसा वर्ष मारुता वर्ष्युतानला हाँ वृषमयात्मजा राधे विश्वतो भया जय वृषमयात्मजा विश्वतो भया वृषभते वयाम रक्षिता मोहो हो वृषभते वयाम रक्षिता देहिनाम पाप कर्षण गुणचरानुगाम श्रीनिकेतनम गुणचरानुगाम श्रीनिकेतनम फणिफणार्पितम राधे देवदाम्बुजम फणिफणार्पितम ते पदाम्बुजम પ્રભુ તમે બધા કઈ બાજુ ગયા હતા અને તમે બધા કઈ બાજુ જાવ છો